હવે દસ્તાવેજની ભાષાના માટેનું આ છે કે દસ્તાવેજની ભાષા જો મિલકત લગતા કોઈ પણ તે કરી ભાષામાં જોઈએ કારણ કે તેવા દસ્તાવેજો ન્યાયની અદાલત સમક્ષ પુરવાર કરવો પડે અને જો દસ્તાવેજ કરનાર તથા સાહેદો દસ્તાવેજની ભાષા જાણતા ન હોય તો એ હકીકત પુરવાર કરવી મુશ્કેલ થઈ શકે છે કે જે દસ્તાવેજ તેમને વાંચી સંભળાવેલ છે સમજાવેલો મિલકતોની કિંમત ખૂબ વધી જાય ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે કબરમાંથી માંથી ઉભા કરી કરીને પણ એવા દસ્તાવેજોને ચેલેન્જ કરવામાં આવે ઘણી તો વેચનાર પોતે જ કોઈને કોઈ પોતાની બેન દીકરીને ઉભી કરીને એચયુએફ ની પ્રોપર્ટીઝ જેને એવો દસ્તાવેજ કરે અને એવી જ રીતે આ એક મહત્વની દસ્તાવેજની અંગેની છે કે સામાન્ય રીતે પહેલા શું થતા હતા કે જે દસ્તાવેજ કરવામાં આવતા હતા તે એડવોકેટો કરતા હતા કે ઇંગ્લિશમાં દસ્તાવેજ કરવામાં આવે ને સહી કરનાર ગુજરાતીમાં સહી કરે અને અત્યારે પણ આપણે જોઈએ છે કે ગુજરાતીમાં સહી કરે ને પછી અંગૂઠો મારે કે જેને વાંચતા આવડતું ન હોય તો આ આંધ્રપ્રદેશ હાઈકોર્ટનું જે જજમેન્ટ છે એમ કે છે કે જ્યારે પણ કોઈ દસ્તાવેજ કરવામાં આવે તો એની ભાષા એવી હોવી જોઈએ કે જે દસ્તાવેજ કરનાર જાણતો હોય અથવા તો એ દસ્તાવેજમાં જે સાક્ષી હોય તે પણ એવી ભાષા સમજાય તેવી જાણતા હોય તેવી ભાષામાં દસ્તાવેજ કરેલો હોવો જોઈએ હવે જો આવી ભાષામાં નથી કરવામાં આવતો દસ્તાવેજ અને ભવિષ્યમાં ચેલેન્જ કરવામાં આવે ત્યારે એ પ્રશ્ન ઉભો થાય કે આ દસ્તાવેજ જેણે કરી આપ્યો છે તે ખરેખર સમજીને કરી આપ્યો છે કે ગેરસમજમાં કર્યો છે એને ભૂળવીને કરી આપ્યો છે કે એને અંધારામાં રાખીને કરવામાં આપ્યો છે જે લખવાનું લખ્યું છે તે લખના કરી આપનાર કઈ જુદું સમજતો તો એને કરાવી લેનાર કઈક જુદી રીતે સહી કરાવી એવા પ્રશ્નો ઊભા થાય છે એટલે જ્યારે પણ દસ્તાવેજ કરવામાં આવે તો દસ્તાવેજ કરી આપનાર જે ભાષા જાણતો હોય એની વર્નાક્યુલર લેંગ્વેજ હોય એ ભાષામાં જ દસ્તાવેજ કર્યો હોય તો આવી તકરારોથી આપણે બચી શકીએ છે. અથવા તો સમજો કે કોઈ અંગૂઠો માર્યો હોય તો સામાન્ય નિશાન એટલું જ લખ્યું હોય પણ એનાથી વિશેષ કઈ ને લખ્યું હોય તો એમાં વસ્તુ થાય છે કે મારતો અંગૂઠ છે કે નહીં અથવા તો એ અંગૂઠો કર્યો ત્યારે શું કર્યું તો એમાં શું છે કે ખરેખર હકીકત છે કે લખવાની વસ્તુ છે કે અંગૂઠો ફલાણીની રૂબરૂ કરવામાં આવ્યો છે એમાં સાક્ષી સહી હોય છે કે મારી રૂબરૂ આણે અંગૂઠો કર્યો છે તો સાક્ષી એની જવાબદારીમાં આવે છે અને બીજું શું છે કે એન્ડોર્સમેન્ટ એ પણ હોય છે કે દસ્તાવેજ કરી આપનાર અભણ હોય દસ્તાવેજની અંદરનો કન્ટેન્ટ એ વાંચી શકે એમ ન હોય તેથી તેને વાંચી સંભળાવ્યો છે અને એ એમને કીધા પ્રમાણે ના દસ્તાવેજ છે એવી નોંધો તમે જોશો તો પુરાણા દસ્તાવેજમાં જે લોહીયા હતા ને તે આવું નીચે લખતા હતા કે લોહીઓ પોતે પોતાની નોંધ લખે કે આ દસ્તાવેજ આની સૂચનાથી થી મેં લખ્યો છે એ એને વાંચી સંભળાવ્યો છે અને એની સૂચના મુજબનો છે અને તેની સાક્ષીએ હું નીચે સહી કરું છું હવે આવી રીતે જ્યારે કોઈ નાની નાની બાબતમાં તકરાર ઊભી થાય ને મોટી જગ્યા હોય પ્રોજેક્ટ મોટા હોય ત્યારે શું છે કે આવી નાની નાની તકરારોથી આખી મોટી જગ્યાને એક ડાઘ લાગી જાય અને પછી એમાં ટાઈટલના પ્રોબ્લેમ થાય લિટિગેટેડ પ્રોપર્ટી થઈ જાય તો લોકો નાક દબાવીને બ્લેકમેલિંગ કરીને પૈસા કઢાવવાની કોશિશ કરે છે એટલે ખરીદનારે અને ખાસ કરીને તો બિલ્ડર્સ અને પ્રોજેક્ટનારે ધ્યાન રાખવું જોઈએ કે આવી નાની નાની બાબતો પણ ખૂબ સમજી વિચારીને કાયદાને અનુરૂપ અને એને યોગ્ય રીતે જો દસ્તાવેજ કરવામાં આવે તો ભવિષ્યમાં એમને આવતી તકલીફોથી એ બચી શકે અને કોઈ પણ દસ્તાવેજ એ એક તરફી રદ ન થઈ શકે અથવા કોઈ ઓથોરિટી પણ એને રદ ન કરી શકે દાખલા તરીકે આ વસ્તુ કેવી છે કે નવી શરત આ આ ટુકડાધારો લાગે છે એટલે આ દસ્તાવેજ અમાન્ય છે તો એ દસ્તાવેજનું રદ્દીકરણ નથી થતું દસ્તાવેજનું રદ્દીકરણ માત્ર કોર્ટ જ કરી શકે કોઈ ઓથોરિટી કોઈ વ્યક્તિ અને તે પણ એક પક્ષીય રીતે રદ ન થઈ શકે એટલે વેચાણ દસ્તાવેજ રદ કરવાની સત્તા માત્રને માત્ર અદાલતને છે સિવિલ કોર્ટને છે તે સિવાય કોર્ટ કોર્ટને એ સ્થાનિક સત્તા કે બીજી કોઈ ઓથોરિટી રદ થયેલો ગણાય નહીં પણ રદ કરવાની સત્તા માત્ર સિવિલ કોર્ટ ને છે વડે એ દસ્તાવેજ રદ ન થાય ત્યાં સુધી એ અમલમાં ગણાય ભલે કાયદાની કોઈ ક્ષતિના કારણે કાયદાના કોઈ ભંગના કારણે પણ એવો દસ્તાવેજ થયો હોય તો એ એ અનિયમિત દસ્તાવેજ કહેવાય પણ રદ ક્યારેક થાય કે સિવિલ કોર્ટ એને કરે એટલે એવી રીતે કોઈ કાયદાનો દસ્તાવેજ થયો હોય તો એ કાયદાનો ભંગ થાય છે પણ દસ્તાવેજ રદ નથી થતો એટલે એના સિવિલ રાઇટ્સ એ પ્રોપર્ટી પર એમને એમ રહે છે એટલે જ્યારે આવી રીતે રદ થયો હોય તો એક પક્ષી રીતે વેચતા એમ કે તમે હવે કાયદાનો ભંગ કર્યો છે તમે ખેડૂત નથી બિન ખેડૂત છે ખેતીનો દસ્તાવેજ કર્યો છે એટલે આ દસ્તાવેજ રદ થઈ ગયો છે એ બીજા કોઈને વેચે તો એવી રીતે એક રીતે ખેડૂત બીજાને એક જગ્યા વેચી ન શકે જ્યાં સુધી એવો વેચાણ દસ્તાવેજ સક્ષમ કોર્ટે રદ ન કર્યો હોય તે પહેલા